चार चार वक्त रद्द थया बाद आजे गुजरात गौण सेवा पसंदगी मंडल नी बिन सचिवालय क्लार्क अने सचिवालय ऑफिस असिस्टंट नी परीक्षा योजाई रही छे। राज्यमां अंदाजित 10,45,000 થી વધુ ઉમેદવારો આપી રહ્યા છે આ પરીક્ષા। 32 જિલ્લાના 3,243 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન ચાલી રહ્યું છે। વિવાદો બાદ આજે ફરી એક વખત બિન સચિવાલયની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે આપણી સાથે હાજર છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, તેમની સાથે જ વાત કરીશું। યુવરાજસિંહ, આજે ફરી એક વખત બિન સચિવાલયની પરીક્ષા, એક એવી પરીક્ષા કે જે અનેક વિવાદોમાં આવી અને ત્યારબાદ આપ પણ આંદોલન કર્યા અને ત્યારબાદ આપ વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવ્યા છો, આજે પરીક્ષા લેવા જઈ રહી છે, શું કહેશો? ખાસ કરીને સૌપ્રથમ તો TV9ના માધ્યમથી દરેક કહી શકાય કે વિદ્યાર્થીઓને અને જે પરીક્ષા કન્ડક્ટ કરી રહ્યા છે ભરતી બોર્ડને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે જે આ જે પરીક્ષા છે એમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય, કોઈ પણ પ્રકારનું કૌભાંડ ન થાય। કેમ કે ભૂતકાળમાં જે જે પરીક્ષાઓ લેવાની છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ગેરરીતિનો સામનો કર્યો છે, કૌભાંડનો સામનો કર્યો છે અને વિદ્યાર્થીઓનું જે ભાવિ છે એની સાથે ચેડા થતા જોયા છે। હવે આશા એ જ છે કે આ જે પરીક્ષા છે જેમાં 10 લાખ અત્યારે 10.5 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી છે અને 7.5 લાખ જેટલા ઉમેદવારોએ ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો આશા એ જ છે કે એની મહેનત ઉપર પાણી ન ફરે। ખાસ કહી શકાય કે બોર્ડના આગેવાનોને પણ આપ ગઈકાલે મુલાકાત કરી છે, શું એ મુલાકાત રહી, શું આપે વાતચીત કરી? ખાસ કરીને બોર્ડના આગેવાનોને અમે આની પહેલાં જ્યારે મુલાકાત કરી હતી ત્યારે અમે બહુ સ્પષ્ટીકરણ સાથે વાત કરી હતી, કેમ કે ભૂતકાળમાં જે જે પેપરો ફૂટવાની ઘટના સામે આવી અને એમાં જે જે કહી શકાય કે કૌભાંડીઓ દ્વારા જે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ફરીથી એ ઘટનાનું રિપીટેશન એટલે કે પુનરાવર્તન ન થાય એમાંથી બોધપાઠ લઈ અમે ઘણા બધા સજેશનો ઘણા બધા સૂચનો આપેલા હતા અને ભરતી બોર્ડે એ તમામ સૂચનો અને સજેશનોને આવકાર્યા હતા અને એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે। તો આશા છે કે હવે જે ભૂતકાળમાં જે મોડસ ઓપરેન્ડી રહી હતી એ મોડસ ઓપરેન્ડી પ્રમાણે ક્યાંય પણ પેપરો ફૂટવાની ઘટના હવે સામે નહીં આવે અને અમારા સૂચનો એ જ છે કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય। ખાસ મોડસ ઓપરેન્ડી અને સૂચનો ઉપર વાત છે, ગઈ વખતે જ્યારે પરીક્ષા લેવાઈ હતી અને આજની પરીક્ષામાં અનેક ફેરફારો થયા છે, કેવા ફેરફારો, આજે કોઈ ખાસ વિદ્યાર્થીઓ સાથે આપ વાતચીત કરી છે કે કેમ? આજના દિવસે પણ મેં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે, અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષાઓ છે ત્યાં પણ વાતચીત કરી છે અને ખાસ કરીને સૂચનોની જો વાત આવે તો દર વખતે જે પેપરો ફૂટવાની ઘટના સામે આવતી એમાં જે કહી શકાય કે એક કારણ જે સામે આવ્યું અમારી સામે જે આવ્યું એમાં હતું કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે પેપરની જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે છીંડા રહેલા હતા અને એ છીંડાને કારણે ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો હતા એ અસામાજિક તત્વોનો લાભ લેતા હતા અને આ સિસ્ટમમાં સડો એ લાવતા હતા, જેને કારણે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ છે એ ખરાબ થતી હતી। તો અમારો હેતુ એક જ હતો કે પહેલા તો સૌથી પ્રથમ કે આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, સપ્લાયિંગ સિસ્ટમ જે પેપર ડિસ્ટ્રીબ્યુશન માટે કામ કરે છે એની એજન્સીઓને બદલવામાં આવે અને આ સિસ્ટમને ચેન્જ કરવામાં આવે, જે રીતે GPSCની સિસ્ટમ હતી એ સિસ્ટમ અપનાવવામાં આવે, તો સૌપ્રથમ એ માંગને સ્વીકારી છે। ત્યારબાદ કહી શકાય પ્રશ્નપત્રો છે એમાં પ્રશ્નપત્રમાં ઘણા બધા ચેન્જીસ માટે અમે રજૂઆતો કરેલી, OMR સીટ હતી તો OMR સીટ માટે પણ રજૂઆતો કરેલી અને OMR સીટ જ્યારે ઓપન થાય છે ત્યારે